65 લાખની લૂંટની ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે વડાલી પોલીસે અને ડીવાયએસપી એલસીબી એસઓજી પોલીસે વડાલી ખેડબ્રહ્મા હાઇવે ઉપર 65 લાખની લૂંટમાં ફરિયાદ મુસ્તાક ખાન અને ડ્રાઈવર જ નીકળ્યા આરોપી. ત્યારે સાબિત થયા બંદૂકની અણી ઉપર બલીનો કાર લઈને લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ ગયા હોવાની શેકે મારી રહેલ મુસ્તાક ખાનની ડીવાયએસપી એલસીબી એસઓજી વડાલી પોલીસ સ્ટેશનમાં કડક પૂછપરછ કરતા અને હાઇવે ઉપરના સીસીટીવી કેમેરા ચકાસતા તમામ ભાંડો ફૂટી ગયો હતો. મુસ્તાક ખાનને કબૂલાત કરી હતી કે ધંધામાં દેવું વધી જતાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. રકમ વધુ હોવાથી પોલીસને ગળે વાત ઉતરી ન હતી અને 65 લાખ જેવી રકમ અલ્ટો કાર લઈને કોઈ નીકળી શકે પોલીસના માન્યમાં આવતું ન હતું. ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. પ્લાનમાં કોણ કોણ સામેલ છે, પૈસાની રિકવરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે એવું જાણવા મળી રહ્યું છે. ક્યા નામ હૈ આપકા? ક્યા કરતે હો? કિરાણે કા. કિતના પૈસા થા અંદાજ? થા સર, બતાયા સર. કિતના અંદાજ છે? એ તો રકમ બોલો તો પતા ચાલે ને. કહાં પર હુઈ લૂંટ? જે વડાલીથી ખેડબ્રહ્મા વચ્ચે શ્યામનગર પાસે મુસ્તાક ખાન કરીને વ્યક્તિ પોતાના ટુ વ્હીલર ગાડીમાં ડ્રાઈવર સાથે 65 લાખ રૂપિયા લઈને હિંમતનગર તરફ જતા હતા અને ત્યાં બંદૂકની અણીએ એમને લૂંટી લેવામાં આવ્યા એ બાબતની એક જાહેરાત એમણે કરેલી હતી. જે અનુસંધાને તાત્કાલિક અમારી વડાલી પોલીસ સ્ટેશનની ટીમ, ખેડબ્રહ્મા ખેરોજ પોલીસ સ્ટેશનની ટીમો તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો એની તપાસમાં લાગેલી હતી. જેના આધારે રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા અને એમાં જે આ મુસ્તાક ખાન હતા જેમણે જણાવેલું હતું કે બલેનો, વ્હાઇટ કલરની બલેનો કાર આવીને એમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા હતા એ પ્રકારની કોઈ તથ્ય જણાતું ન હોય જેથી આ જે મુસ્તાક ખાન છે એમને પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એવું ધ્યાન પર આવેલું હોય કે તેઓ પોતે આર્થિક ભીસમાં હતા અને એના માટે થઈને લોકો જે તેની પાસેથી એમણે ઉધાર પૈસા લીધેલા હતા, જેમનું પેમેન્ટ એમને ચૂકવવાનું બાકી હતું, એ ઉઘરાણી ના કરે એના માટે થઈને તેઓએ આ પ્રકારનું લૂંટનો ખોટો બનાવ ઉપજાવી કાઢેલો હતો. જે અનુસંધાને હાલ વડાલી પોલીસ સ્ટેશન ખાતે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુમાં છે. આજ રોજ ખેડબ્રહ્મા વડાલી હાઈવે ઉપર બનેલ 65 લાખની લૂંટ બાબતે વડાલી પોલીસ સ્ટેશન આગળ લોકોના ટોળે ટોળે ઉમટી પડ્યા છે. ત્યારે ડીવાયએસપી સહિત એસઓજી એલસીબી તમામ પોલીસ વડાલી પોલીસ સ્ટેશને હાજર છે અને ફરિયાદીની પૂછપરછ કરી રહી છે. ત્યારે સાચી હકીકત ક્યારે બહાર આવશે ત્યારે ડીવાયએસપી સાહેબ પોતે નિવેદન આપશે. હાલ તો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગળનું જોવાનું રહ્યું કે લૂંટ સાચી છે કે ખોટી છે એ તપાસનો વિષય છે. રાઠોડ, નરેન્દ્રસિંહ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, વડાલી.